હવે આગળ વાત કરીએ તો હાલોલ જૈન સંઘ દ્વારા વિશાલ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમસ્ત હાલોલ નગર જૈન સંઘ દ્વારા વિશાલ રેલી સ્વરૂપે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલિતાણા ખાતે અસામાજિક તત્વો દ્વારા કરાયેલી તોડફોડ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને સમેત શિખરને પર્યટન સ્થળ બનતું અટકાવવા માટે આવેદનપત્રના માધ્યમથી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સમસ્ત હાલોલ નગર જૈન સંઘ દ્વારા હાલોલ નગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં જ પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજય મહાતીર્થ ખાતે અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળોએ કરાયેલી તોડફોડનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં પુનઃ આવી ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સરકાર દ્વારા ઝારખંડ રાજ્યમાં આવેલ જૈનોના પવિત્ર તીર્થધામ સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના અભિગમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જો સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તો સમેત શિખર ખાતે માંસ અને મંદિરાનું સેવન અને વેચાણ શરૂ થઈ જશે, જેનાથી જૈન સમાજની લાગણી દુભાય તેમ છે. હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ અલકાપુરી જૈન દેરાસર ખાતેથી નીકળેલી વિલાસ વિશાળ રેલી હાલોલ બસ સ્ટેન્ડ થઈને પ્રાંત કચેરીએ પહોંચી હતી. આ વિશાળ રેલીમાં સ્થાનિકવાસીઓ જૈન સંઘ અને દિગંબર જૈન સંઘના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ તમામ વ્યક્તિઓ જોડાયા હતા. રેલીમાં જોડાયેલા લોકો દ્વારા બેનર સાથે નારા લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ. બંને તીર્થો ઉપર ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે અવૈધ ખનન અને અસામાજિક તત્વો દ્વારા અમે ગુજરાત સરકારને નમ્રભરી વિનંતી કરીએ છીએ, અવૈધ ખનન અને આ જે શિખરજી ઉપર અસામાજિક તત્વ દ્વારા જે પજવણી થઈ રહી છે એ પજવણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરે ગુજરાત સરકારને અમારી નમ્રભરી વિનંતી છે. સાથે સાથે ભારત સરકારને પણ આ સમય શિખરજી તીર્થ ઉપર જે પર્યાવરણ અને પર્યાવરણની વિરુદ્ધ જઈ પર્યટન સ્થળ બનાવવા માગે છે એ પર્યટક સ્થળની અંદર અમારા પવિત્ર પવિત્ર તીર્થની અંદર અબ્રાહ્મણ થઈ અમારા પિકનિક પોઈન્ટ અને માંસાહાર જેવા પદાર્થો આવે એ માટે અમે ભારત સરકારને પણ નમ્રભરી વિનંતી કરીએ છીએ કે આ પવિત્ર તીર્થ જ રહે એ માટેની અમારા હાલોલ શ્રી સંઘની માગણી છે અને અમારી આ માંગ સ્વીકાર કરે, નહીં તો અમે આ માર્ગ ઉપર અહિંસક એવા જૈન ધર્મીઓ અમે આ ઉપવાસના માર્ગ ઉપર આંદોલન ઉપર જઈશું અને અમારા આ તીર્થને બચાવવા માટેની અમે હક લઈને રહીશું એવી અમારી ખાસ માગણી છે. આ બંને તીર્થ માટેની સમેત શિખરજી અને ગિરિરાજ એવા શત્રુજય પર્વતની અમારી માગણી છે. અમે માગણી પૂરી કરવા માટે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને નમ્રભરી વિનંતી કરીએ છીએ અમારી આ માંગ ઝડપથી પૂરી થાય એવી માટે આવેદનપત્રક મામલતદાર શ્રી પ્રાંત સાહેબને અમે અર્પણ કરીએ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે.
સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકેર LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.